ચાલો આજે આપણે બ્રેડ વગરની સેન્ડવીચ બનાવીએ તો આ સેન્ડવીચ એક તો ફટાફટ તૈયાર થઈ જાય છે સાથે હેલ્ધી અને ટેસ્ટી છે તમે બાળકોને લંચ બોક્સમાં હસબન્ડને ટિફિનમાં પણ આપી શકો છો જે લોકો બ્રેડ નથી ખાતા મેંદો નથી ખાતા એમના માટે આ સેન્ડવીચ ઉત્તમમાં ઉત્તમ છે સાથે આ સેન્ડવિચ ઉપર તમને મનપસંદ ટોપિંગ પણ કરી શકો છો લીલી ચટણી લાલ ચટણી હોય એટલે પછી એનો સ્વાદ ઓર વધી જાય છે તો ફ્રેન્ડ્સ જો તમે ક્યારેય આ રીતે બનાવી ન હોય ને તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો તો આ સેન્ડવીચ બનાવવા માટે આપણે સૌથી પહેલાં મસાલો બનાવી લઈએ મસાલો એકદમ આપણે ચટપટો કરવાનો છે તો એના માટે પેનમાં ત્રણ ચમચી જેવું તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે થોડી રાઈ અને થોડી હિંગ મૂકીશું સાથે હવે મોટી ડુંગળીને સમારી લીધી છે એ પણ સાથે ઉમેરી દઈશું જો તમે અહીં ડુંગળી નથી ખાતા તો સ્કીપ કરવી હવે ડુંગળી ગુલાબી રંગની થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતડવાની છે અહીં ડુંગળી હવે ચડી ગઈ છે તો હવે આપણે આમાં લીલા તીખા મરચાં ઉમેરીશું લાલ મરચું પાવડરનો ઉપયોગ નહીં કરીએ તો ત્રણથી ચાર લીલા તીખા મરચાંને ઝીણા સમારી ઉમેરી દઈશું સાથે અડધો ઇંચ આદુના ટુકડાને પણ ઝીણું છીણીને ઉમેરી દઈશું સાથે પા નાની ચમચી હળદર અને એક વાટકી જેવા બાફેલા વટાણા ઉમેરી દઈશું શિયાળામાં અત્યારે વટાણા ખૂબ સરસ આવી રહ્યા છે તો થોડા વટાણા પણ ઉમેરી દઈશું હવે બધું એક કે બે મિનિટ માટે સાતળી લઈશું ત્યારબાદ મેં અહીં પાંચ નંગ જેવા બટેટાને બાફીને રાખ્યા હતા તો એને પણ ઝીણા ટુકડામાં સમારીને ઉમેરી દઈશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને થોડો ગરમ મસાલો ઉમેરીશું જેથી વધારે ટેસ્ટી લાગે તો ફ્રેન્ડ્સ હવે આ બધું ઉમેરીને આપણે બટેટા થોડા મેશ થઈ જાય એ રીતે મિક્સ કરી લઈશું અત્યારે ઠંડી થોડી વધારે છે એટલે બટેટા થોડા જામી જાય છે એટલે જેમ બટેટા ફરી ગરમ થવા લાગશે એમ એ થોડા મેશ થઈ જશે તો હવે બધું સારી રીતના મિક્સ થઈ ગયું છે તો ગેસ બંધ કરી કોથમરી છાંટી દઈશું તો ફ્રેન્ડ્સ હવે આ મસાલો તૈયાર થઈ ગયો છે તો સાઈડમાં રાખી દઈશું હવે સેન્ડવિચ બનાવવા માટે આપણે ખીરું તૈયાર કર્યું છે તો આ ખીરું કેવી રીતે તૈયાર કર્યું એ હું વિડીયોના એન્ડમાં જણાવીશ તો તમે અહીં જોઈ શકો છો એકદમ સારી રીતના ખીરું સરસ તૈયાર થઈ ગયું છે આપણે અહીં ઢોસા ઇડલી માટે ખીરું બનાવીએ એ જ ખીરું બનાવ્યું છે તો તમે જોઈ શકો છો ખીરામાં સરસ આથો આવી ગયો છે અને ફૂલી ગયું છે આ ખીરામાંથી તમે ઇડલી ઢોસા ઈદડા વગેરે બનાવી શકો છો પણ આવું ખીરું બનાવવા માટે તમારે પરફેક્ટ માપ સાથે દાળ ચોખા લેવાના છે જેથી ખીરું એકદમ પરફેક્ટ બને હવે આપણે આ ખીરાને થાળીમાં પાથરવાનું છે ઈદડા બનાવવાના છે તો સૌથી પહેલાં આપણે બે થાળીને તેલથી ગ્રીસ કરી લઈશું સાથે હવે ઢોકળિયામાં પાણી મૂકી ગેસ ઉપર ગરમ કરવા રાખી દીધું છે તો અહીં આપણે સૌપ્રથમ બે થાળીને તેલથી ગ્રીસ કરી લીધી છે હવે થોડું ખીરું અલગ કાઢી આપણે એક બાઉલમાં લઈ લીધું છે પણ અહીં ખીરાની કન્સિસ્ટન્સી થોડી થીક છે એટલે કે ખીરું થોડું જાડું છે તો આપણે આમાં પાણી ઉમેરવું પડશે તો થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું તો ખીરું એકદમ પોરિંગ કન્સિસ્ટન્સીમાં આવી જાય એવું આપણે રાખવાનું છે તો ધીરે ધીરે આપણે પાણીને ખીરામાં મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી એકદમ પ્રોપર થઈ ગઈ છે તો હવે આ ખીરામાં આપણે બે ચમચી જેવું તેલ ઉમેરી દેવાનું છે તેલ ઉમેરવાથી ઈદડા છે ને એ એકદમ સરસ પોચા થશે અને ચવળ નહીં બને તો તેલ ખાસ ઉમેરવું સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને સોફ્ટ થાય એ માટે બે ચપટી જેવા સોડા ઉમેરી દઈશું બે ચમચી જેવું પાણી ઉમેરીશું એટલે સોડા તરત એક્ટિવેટ થઈ જાય હવે ખીરાને સરસ રીતના ફેંટી લેવાનું છે તો તમે અહીં જોઈ શકો છો આપણે જેમ મિક્સ કરતા જઈએ છીએ એમ ખીરું સરસ ફૂલતું જાય છે સાથે ખીરું એકદમ સરસ રીતના રેડી શકાય એવું થઈ ગયું છે તો બસ હવે વધારે વાર ન કરતા આ ખીરાને આપણે થાળીમાં પાથરી દેવાનું છે અહીં ઈદડા વધારે આપણે જાડા નથી કરવાના બ્રેડની જેટલી થિકનેસ હોય એટલી થિકનેસના ઈદડા થાય એટલું જ આપણે ખીરું પાથરવાનું છે તો ત્રણ ચમચા જેવું ખીરું થાળીમાં પાથરીને આપણે એને સ્પ્રેડ કરી લઈશું તો અહીં ત્રણ ચમચા જેવું ખીરું પૂરતું છે હવે આવી જ રીતના આપણે બીજી થાળીમાં પણ પાથરી લેવાનું છે અહીં આપણે ઉપર મરીનો ભૂકો છાંટી લઈશું એટલે દેખાવ પણ સરસ આવે અને ટેસ્ટી લાગે હવે બીજી થાળીમાં પણ આ જ રીતના ખીરું પાથરીને સ્પ્રેડ કરી લઈશું ઉપર મરીનો ભૂકો છાંટીશું તો ફ્રેન્ડ્સ હવે ઢોકળિયામાં પાણી પણ ગરમ થઈ ચૂક્યું છે તો આ બંને થાળીને આપણે ઢોકળિયામાં ગોઠવી દઈશું દસ મિનિટ આપણે રાખીશું જેથી સરસ રીતના બફાઈ જાય તો ઉપરા ઉપર બે થાળીને ગોઠવી દઈશું દસ મિનિટમાં એકદમ સારી રીતના બફાઈ જશે તો હવે દસ મિનિટ થઈ ચૂકી છે તો આપણે ખોલીને જોઈએ તો સરસ રીતના ઈદડા બફાઈ ગયા છે તો હવે થાળીને બહાર કાઢી લઈશું અને પ્રોપર રીતના ઠરવા દઈશું હવે ઈદડા ઠરી ગયા છે તો એને બોર્ડરથી અલગ કરી લઈશું અહીં આપણે ખીરું છે એ પતલું કર્યું હોવાથી થોડું ઉખેડવામાં તકલીફ થશે તૂટી ન જાય એ રીતના ધીરે ધીરે બહાર કાઢી લેવું તો બંને લેયરને આપણે બહાર કાઢી લીધા છે તો હવે ઉપરા ઉપર બંને લેયરને ગોઠવી દઈશું અને સ્ક્વેર શેપમાં એને કટ કરી લેવાનું છે જેમ બ્રેડની સ્લાઇસ હોય છે એ રીતના જ આપણે કટ કરી લઈશું જે લોકો મેંદો નથી ખાતા બ્રેડ નથી ખાતા એમના માટે આ સેન્ડવિચ બેસ્ટ ઓપ્શન છે સાથે હેલ્ધી પણ છે તો અહીં આપણે બંને લેયરને સ્ક્વેર શેપમાં કટ કરી લીધા છે તમે અહીં જોઈ શકો છો એકદમ બ્રેડની સ્લાઇસ જેવા જ લાગી રહ્યા છે તો હવે આ સ્લાઇસને આપણે એક ડીશમાં રાખી દઈશું અને બંને સ્લાઇઝની વચ્ચે આપણે બટેટાનો મસાલો સ્પ્રેડ કરી દેવાનો છે અહીં તમને ભાવે એટલો બટેટાનો મસાલો ઉમેરી શકો છો તો હવે મસાલો ગોઠવી દીધો છે તો હવે બીજી સ્લાઇઝને આપણે ઉપર ગોઠવી દઈશું તો સેન્ડવીચ આપણી અહીં તૈયાર થઈ ગઈ છે હવે આ સેન્ડવીચમાં આપણે નાના નાના સ્ક્વેર કટ લગાવી દેસું તો જોયું ને ફ્રેન્ડ્સ કેટલી સરસ અહીં આપણે સેન્ડવીચ તૈયાર કરી લીધી છે હવે આ ચટણી ઉપર તમે તમારું મનપસંદ ટોપિંગ કરી શકો છો તો હું લીલી ચટણી ડુંગળી સેવ અને થોડું બીટ ખમણીને ઉમેરી દઈશ તો તમે બાળકોને પણ આ રીતે બનાવીને આપી શકો છો આમાં બ્રેડનો યુઝ થયો જ ન હોવાથી ટોપિંગ પણ એવું ને એવું ફ્રેશ રહેશે તો ફ્રેન્ડ્સ અહીં મેં લીલી ચટણી અને લાલ ચટણી સાથે આ સેન્ડવિચને સર્વ કરી છે આ સેન્ડવિચ બનાવવા માટે હવે આપણે ખીરું કેવી રીતે બનાવ્યું એ જોવાનું છે તો પરફેક્ટ ખીરું બનાવવા માટે અહીં મેં ત્રણ વાટકી ચોખા અને એક વાટકી અડનની દાળ લીધી છે અહીં મેં ચોખા છે એ કોલમ વાપર્યા છે બાસમતી ચોખાનો ઉપયોગ ના કરવો તમે કોઈ પણ ચોખા લઈ શકો છો ખીચડીયા ચોખા પણ લઈ શકો છો સાથે એક વાટકી અડનની દાળ લીધી છે હવે દાળ ચોખા સાથે મેં બે ચમચી જેવા પૌવા લીધા છે અને સાથે એક ચમચી જેવી મેથી લીધી છે મેથીથી ખીરામાં આથો સરસ આવી જાય છે એટલે એ ખાસ ઉમેરવી તો એક ચમચી જેટલી જ ઉમેરવાની છે હવે આ દાળ ચોખાને આપણે હૂંફાળા પાણીમાં પલાળી રાખવાના છે તો એકદમ સારી રીતના ધોઈને ચોખામાં સાથે પૌવા પણ ઉમેરી દઈશું પૌવાને પણ અહીં મેં ધોઈને ઉમેરી દીધા છે હવે ચોખા ને પૌવા ધોવાઈ ગયા છે તો ડૂબાડૂબ પાણી રહે એ રીતના ચારથી પાંચ કલાક પલાળીને રાખી દેવાના છે એ જ રીતના આપણે અડદની દાળને પણ ધોઈ અને પલાળીને રાખી દેવાની છે સાથે એમાં મેથી પણ ઉમેરી દઈશું હવે અડદની દાળને પણ ડૂબાડૂબ પાણીમાં રાખીને ચારથી પાંચ કલાક પલાળવા માટે રાખી દઈશું જો તમારે ઉતાવળ હોય તો ઉફાળા પાણીમાં અડધી કલાક માટે પણ પલાળી શકો છો તો પણ સરસ પલળી જાય છે હવે બધું સરસ પલળી ગયું છે તો આપણે એને એકદમ ઝીણું પીસી લેવાનું છે તો સૌથી પહેલાં આપણે એક મિક્સર જારમાં ચોખા અને પૌવાને લઈ લઈશું પલાળેલું પાણી ફેંકી ન દેતા એ જ પાણી સાથે આપણે ચોખાને પીસી લેવાના છે જરૂર પડે એમ તમે વધારે પાણી ઉમેરી શકો છો તો ઢાંકણ બંધ કરી એકદમ ઝીણું પીસાઈ જાય એ રીતના આપણે પીસીને એક ડબ્બામાં રાખતા જવાનું છે હા ડબ્બો એકદમ એર ટાઈટ હોય એવો લેવો તો અહીં એકદમ ઝીણું પીસાઈ ગયું છે તો આ ખીરાને આપણે ડબ્બામાં રાખી દઈશું તો આવી રીતના આપણે અડદની દાળ અને મેથીને પણ એકદમ બારીક પીસી લેવાની છે જરૂર પડે તો તમે વધારે પાણી ઉમેરી શકો છો અડદની દાળને પીસતા મિક્સરમાં વધારે જોર પડે છે એકદમ ચીકણી હોય છે એટલે તમારે ખૂબ જ ધ્યાન રાખીને અડદની દાળ પીસવાની છે તો અહીં તમે જોઈ શકો છો એકદમ બારીક પીસાઈ ગયું છે તો હવે આ પીસેલા દાળ ચોખાને મિક્સ કરી દેવાના છે અને ખીરું તૈયાર કરી લેવાનું છે અહીં વધારે પાણી ઉમેરીને ખીરું એકદમ પતલું ના કરી નાખવાનું નહીતર આથો સરસ નહીં આવે તો અહીં ખીરું છે એ પ્રોપર કન્સિસ્ટન્સીમાં છે તો હવે આ ખીરાને આપણે સૌથી પહેલાં એકદમ મિક્સ કરી લઈએ મિક્સ થઈ જાય પછી આ ખીરામાં આપણે આથો લઈ આવીશું આ ખીરામાંથી તમે ઢોસા ઈદડા ઈડલી વગેરે બનાવી શકો છો પણ અહીં આપણે ઈદડા બનાવવાના છે તો આ ડબ્બાનું ઢાંકણ બંધ કરીને સાતથી આઠ કલાક માટે રાખી દઈશ એટલે સરસ આથો આવી જશે આથો આવી ગયા પછી મેં આ ખીરાને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લીધું હતું છતાં પણ એમાં પણ આ સરસ રીતના ફૂલી ગયું છે તમે જોઈ શકો છો ખીરામાં આથો કેટલો સરસ આવ્યો છે તો જો તમે પણ આ રીતના ખીરું બનાવશો ને તો તમારી સેન્ડવિચ પણ એકદમ મસ્ત અને ટેસ્ટી થશે તો જો રેસિપી તમને પસંદ આવી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો સાથે અમારી ચેનલ કિચન સિરીઝને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે ત્યાં સુધી આવજો